થી પીએમ મોદી ગુજરાત અને હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રવાસ બાદ હવે દક્ષિણ ભારતના પ્રવાસે છે। તેઓ શુક્રવારે બેંગલુરુ પહોંચ્યા જ્યાં તેઓએ રાજ્યપાલ થાવરચંદ ગહેલોત, સીએમ બસવરાજ બોમ્માઈ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના ધારવાડ સાંસદ પ્રહલાદ જોશીએ તેમનું સ્વાગત કર્યું। સ્વાગત કાર્યક્રમ બાદ તેમણે કવિ કનકદાસ અને મહર્ષિ વાલ્મીકીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। આ દરમિયાન તેમણે દેશની પાંચમી વંદે ભારત ટ્રેન કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદઘાટન કર્યું। આ સાથે પીએમ મોદીએ બેંગલુરુના સ્થાપક નાદપ્રભુ કેમ્પેગોડાની 108 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું। કેમ્પેગોડાની આ પ્રતિમા ઘણી રીતે ખાસ છે। તેના નિર્માણથી લઈ અને તેના અનાવરણ સુધી આવા ઘણા તથ્યો છે જે આશ્ચર્યજનક છે। આ સાથે પીએમ મોદીએ એક કાર્યક્રમમાં બેંગલુરુના વિકાસ વિશે વાત કરી હતી। પીએમ મોદી શુક્રવારે તામિલનાડુ પહોંચ્યા। અહીં સીએમ એમ કે સ્ટાલિને તેમનું સ્વાગત કર્યું। આ પહેલા પીએમ મોદીએ ગાંધી ગ્રામમાં રોડ શો કર્યો। આ દરમિયાન તેમણે લોકોને શુભેચ્છા પાઠવી। તેમણે ગાંધીગ્રામ ગ્રામીણ સંસ્થાના 36મા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યો। આ કાર્યક્રમમાં મોદીએ ડિંડીગુલના 36મા દીક્ષાંત સમારોહમાં મોદીએ સંગીતના ઉસ્તાદ ઇલિયા રાજાને માનદ ડોક્ટરેટની પદવી આપી। આ સમારોહમાં સીએમ એમ કે સ્ટાલિન અને રાજ્યપાલ આર એન રવિ હાજર રહ્યા। પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે હું તમામ મહાન બૌદ્ધિકોને અભિનંદન આપું છું જેમણે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, તેમજ તેમના માતા પિતા જેમના બલિદાનથી આખરે આ શક્ય બન્યું છે। ગાંધીગ્રામનું ઉદઘાટન ખુદ મહાત્મા ગાંધીએ કર્યું હતું। ગ્રામીણ વિકાસના તેમના વિચારોની ભાવના અહીં જોઈ શકાય છે। કોંગ્રેસની ભારત જોડો યાત્રા દક્ષિણના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ, કર્ણાટક થઈ અને મહારાષ્ટ્ર પહોંચી છે। મહારાષ્ટ્રમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો 5મો દિવસ હતો અને હવે આ યાત્રા દ્વારા વિપક્ષને એક જૂથ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। આ યાત્રામાં શુક્રવારે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે પણ જોડાયા। અગાઉ ઉદ્ધવ ઠાકરેના નામની ચર્ચા હતી, પરંતુ તેમની જગ્યાએ આદિત્ય ઠાકરે સામેલ થયા હતા। ચર્ચા તો એવી પણ હતી કે એનસીપીના સુપ્રીમો શરદ પવાર પણ આ યાત્રામાં ભાગ લેવાના હતા, પરંતુ તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ યાત્રામાં જોડાઈ શક્યા ન હતા। આ યાત્રા 7 સપ્ટેમ્બરના રોજ તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને આજે આ યાત્રાનો 65મો દિવસ હતો। આ યાત્રા 7મી નવેમ્બરની રાત્રે પડોશી રાજ્ય તેલંગાણાથી મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના બેંગાલુર પહોંચી હતી અને 5 દિવસથી જિલ્લામાં જ છે। યાત્રા દરમિયાન નાંદેડના અર્ધપુરમાં પિંપળ ગામ મહાદેવના વિઠ્ઠલરાવ દેશમુખ કાર્યાલયમાં રાત્રિનો વિશ્રામ કરવામાં આવ્યો હતો। રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોટો ચુકાદો આપ્યો છે। કોર્ટે તમામ 6 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે, જેમાં નલિની અને આરોપી રવિચંદ્રનનો સમાવેશ થાય છે। આ તમામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા। 18 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત પેરારી વલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો। બાકીના દોષિતોએ પણ આ જ આદેશને ટાંકીને કોર્ટ પાસે મુક્તિની માંગ કરી હતી। નલિની અને રવિચંદ્રન બંનેએ 30 વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા છે, જ્યારે નલિનીની રાજીવ ગાંધીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તે ગર્ભવતી હતી। તેની પ્રેગ્નન્સીના 2 મહિના થયા હતા ત્યારે સોનિયા ગાંધીએ નલિનીને માફ કરી હતી અને કહ્યું હતું કે નલિનીની ભૂલની સજા તેના માસૂમ બાળકને કેવી રીતે મળી શકે જે દુનિયામાં આવ્યું જ નથી। રાજીવ ગાંધીની હત્યાના કેસમાં ટ્રાયલ કોર્ટે કાવતરામાં સામેલ 26 ગુનેગારોને મૃત્યુદંડની સજા ફટકારી હતી। મે 1999માં સુપ્રીમ કોર્ટે 19 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા। બચેલા 7 આરોપીઓમાં નલિની, મુરુગન ઉર્ફે શ્રીહરન, સંથન અને પેરારી વલનને મૃત્યુદંડ અપાયો હતો અને બાકીના રવિચંદ્રન, રોબર્ટ પાયસ અને જયકુમારને ઉંમરકેદની સજા ફટકારાઈ હતી। 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા। કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 3/4 બેઠકો જીતવામાં સફળ રહી હતી। તે સમયે કોંગ્રેસે 533માંથી 414 બેઠકો જીતી હતી।
राजीव जयारे वडाप्रधान बन्या त्यारे तेओ मात्र 40 वर्षना हता। दिल्ली ना सीएम अने आपना राष्ट्रीय संयोजक अरविंद केजरीवाले दिल्ली म्युनिसिपल कोर्पोरेशन नी चूंटणी माटे शुक्रवारे आपनुं मेनिफेस्टो बहार पाड्युं। केजरीवाले आप हेडक्वार्टर में प्रेस कॉन्फरेंस दरमियान एमसीडी माटे केजरीवालनी 10 गेरंटी आपी छे। सीएम केजरीवाले शुक्रवारे 4 डिसेम्बरना रोज योजानार एमसीडीनी चूंटणी माटे आपनी 10 गेरंटीनी जाहेरात करी हती। तेमां दिल्हीनी त्रणेय लेन्सफील साइटनी सफाई, म्युनिसिपल कोर्पोरेशनमां भ્રષ્ટાચારનો અંત કરવો અને કોર્પોરેશનના કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવા જેવી ગેરંટીઓનો સમાવેશ થાય છે। કેજરીવાલે કહ્યું કે બીજેપીએ એમસીડીમાં પોતાના 15 વર્ષના કાર્યકાળમાં કંઈ કાર્ય કર્યું નથી, ત્યારે આપ હંમેશા પોતાના વચનો પૂરા કરે છે। તેઓએ દાવો કર્યો હતો કે બીજેપી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 20થી વધુ બેઠકો જીતી શકશે નહીં। દિલ્હીના 250 વોર્ડ કોર્પોરેશન માટે 4 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને મતગણતરી 7 ડિસેમ્બરના રોજ થશે। દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડ માટેની બહુ પ્રતીક્ષિત ચૂંટણી નવેસરથી સીમાંકન બાદ પ્રથમ નાગરિક ચૂંટણી હશે।